માંડવી તાલુકાના મુંજલાવ ગામની ખાડી પર બનાવવામાં આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ડૂબી જતા બારડોલીને જોડતો સંપર્ક તૂટી જતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના મુંજલાવ ગામ ચારેય બાજુથી ખાડીથી ઘેરાયેલો છે અને આ ગામને બારડોલી તરફના રોડને જોડવા માટે ખાડી પર લો લેવલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જોકે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ પડતા જ ખાડીમાં પાણી ભરાવાના કારણે બ્રિજ પર પાણી ફરી વળતા આ ગામ સંપર્ક વિહોણો બની જવા પામ્યો છે, જેના કારણે ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર ચોમાસા દરમિયાન ઊભા થતા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખાડી પર ઊંચા લેવલ પર બ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. મારું નામ રમેશભાઈ રામજી વસાવા, મુંજલાવ ગામનો સરપંચ છું અને મારું ગામ માંડવી તાલુકાનું છે, એક સેવાનું ગામ છે અને મારા ગામની વચ્ચે ઉશ્કેર અને મુંજલાની વચ્ચે આવ્યું છે અને બંને સાઈડ મોટી મોટી ખાડી આવેલી છે અને જે બોર્ડર સાઈડ જતા એક નાનો અમથો બ્રિજ આવે છે એના પર એટલી ટ્રસ્ટી છે, વર્ષોથી આજથી નથી વર્ષોથી આજ પ્રમાણે અમારું ગામ ટ્રસ્ટી અને દુઃખ વેઠી રહ્યું છે. થોડો પણ વરસાદ પડતા એટલી તકલીફ પડે છે કે ખાડી બ્લોક થઈ જાય છે, મારું ગામ બંને સાઈડથી બ્લોક થઈ જાય છે, આવવા જવાની તકલીફ પડે છે. કોઈ માંડવો હોય વિદ્યાર્થી 60-70 વિદ્યાર્થી જાય છે, બોડાણ જાય છે, અરેઠ જાય છે, તરગેશ્વર જાય છે, પણ આની આ જ પરિસ્થિતિ છે. ઘણી વખત અમે માંડવી રજૂઆત કરીએ છીએ, 2-3 વખત ગાંધીનગર પર જે આવ્યા છે નેતા લોકોને પણ રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ અમારા પર ધ્યાન નથી આપતી. તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારા ગામ પર ધ્યાન આપે અને અમને એક માઇનોર બીજ કરી આપે અને અમારે કફળી પરિસ્થિતિમાંથી બહાર કાઢે. બસ મારે સરકારશ્રીને આ નમ્રપૂર્વક દરખાસ્ત અને વિનંતી છે. મારું નામ હનીફ કુવાડિયા છે, મુંજલાવ ગામનો વતની છું, માંડવી તાલુકાનો રહેવાસી છું. અમારું ગામ સુરત જિલ્લા અને માંડવી તાલુકાના અંદર આવેલું છે અને ઘણા વર્ષોથી અમારા આ પાણીની સમસ્યા છે. થોડો વરસાદ પડે કલાક 1.5 કલાક તો આ પુલના ઉપર પાણી ફરી વળે છે, આવર જવર બંધ થઈ જાય છે. આ પુલ અમારા રસ્તોમાં બારડોલી, અમારી સરકારી હોસ્પિટલ બારડોલી આવેલી છે, સ્કૂલ બારડોલી આવેલી છે, આરતીઓ બારડોલી આવેલી છે, તો આ પુલના ઉપર પાણી ફરી વળવાથી અમે જઈ શકતા નથી. અને આ 3 તાલુકાને લાગતો રસ્તો છે, વાલિયા, માંગરોલ અને માંડવી. તો આ સમસ્યા ઘણા વર્ષોથી છે. અમારી રજૂઆત છે કે આ પુલ જલ્દી જલ્દ બને એ અમારી સરકારશ્રીને રજૂઆત છે કે ભાઈ ફાઇલ ગાંધીનગર અંદર ચેમ્બરમાં પડેલી છે, એના પર જલ્દી જલ્દ મંત્રીશ્રી સહી કરે અને અમારી આ તકલીફ દૂર કરે. સુનિલભાઈ છોટુભાઈ પટેલ. સુનિલભાઈ, શું કઈ રીતની સમસ્યા પડે છે? ભાઈ, ગયા વર્ષે પણ અમારા સ્થાનિક ધારાસભ્ય જે આનંદભાઈ ચૌધરી છે એને અમે રજૂઆત કરેલી, એ પોતે આવેલા, એણે એમ કહેલું કે એક વર્ષની તમને હાઈ લેવલ બ્રિજ બનાવી આપીશ, બરાબર છે. પણ ત્યાર પછી એણે જે કોન્ટ્રાક્ટરો મોકલા એમાં કોઈ જાતનું સારું કામ થયું નહીં મળે, બરાબર. મારી 25 વીઘા જમીન છે આ બાજુ, તો મારે દર વખતે ફરીને આવવું પડે ચોમાસામાં. તો આ રીતે જો કામ કરવાના ધારાસભ્યશ્રી અમારું કોઈ સાંભળતા નહીં, તમે અમારે કરવું શું આનું? તમારી શું માંગ છે? અમારી માંગ છે અમને હાઈ લેવલ બ્રિજ બનવો જોઈએ. નહીં બનાવવા માંગતા એને કોઈ પણ દિવસ અહીં આવવાની જરૂર નહીં મને અમારી હિંમત માંગવાની.